बोलो सोमनाथ महादेव की। आज टाइट थोड़ी वधारे पड़ी तेवू लागे छे, पवन वधारे वाय छे। बोलो सोमनाथ महादेव की। महेश भाई नु नाम तो मैं એટલે નો તો લીધું ભાવ ભૂતાનો તોઈનું હું કહું મહેશ પોપ ભાઈ હમણા કીર્તો ખરું લગભગ 4-4.5 કલાક આસપાસ બાપુ આપણી આ નવાન પારાયણ 9 દિવસની જે પારાયણ છે જેને શિવ કથા આપણે કહીએ છીએ આ શિવ કથાનો આજે વિરામ દિવસ છે શાસ્ત્રોમાં ક્યારે પૂર્ણાહુતિ થાતી નથી એને એક વિરામ મળે છે જે આપણે સમય નક્કી કર્યો હોય છે એ સમય વિરામ લે છે ક્યારે શાસ્ત્ર પૂર્ણ થાતું નથી શિવ મહિમનેની અંદર એક શ્લોક છે અસિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે આ સાક્ષાત સરસ્વતી પણ આ પૃથ્વી રૂપી કાગળમાં કલ્પવૃક્ષથી જો લખે અને સમુદ્રને ખડીઓ બનાવી સાય બનાવી અને જો લખે છતાં પણ ભગવાનના ગુણોનો વાદ લખી શકતા નથી જય હો છતાં પણ એ અધૂરા રહે છે તો આપણે તો કઈ વાડીના પણ આપણાથી બની શકે એટલો આપણે 9 દિવસ સુધી સતત પ્રયાસ કરીએ છીએ કે ભગવાનના ગુણોનો વાદ સાંભળીએ અને બાપુ કથા સાંભળી લઈએ ને ત્યાં આપણું જીવન અથવા તો કથા પૂરી થાતી નથી એવું મારું મંતવ્ય છે કથા સાંભળીએ ને કથા સાંભળીને પછી કંઈક જીવવાનો પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી કથા સાંભળી અધૂરી ગણાય કથા સાંભળી ગણાય ખાલી આ મહિલા મંડળો એટલો બધું મહેનત કરે દિવસ રાત એક કરે અને આપણે કથા સાંભળી લઈએ ને બાપુ આપણને 9 દિવસ ભગવાનની કથા સંભળાવે આપણે એને મનોરંજન સમજી અને 9 દિવસ આનંદ જ લઈએ તો એ કથા મનોરંજનનો વિષય બની જાય કથા એ મનોરંજન નથી કથા એ મનોમંથન છે જય હો આપણા મનનું મંથન કરવાની છે કથા શું છે આપણા પૂર્વ વક્તાઓ ઘણા અહીંયા આવીને કહી ગયા કે કથા શું છે કે કથા આપણા જીવનનો થાક ઉતારે છે જીવનથી જે લોકો થાકી ગયા હોય ને એ અહીંયા આવે ને આપણે આખી 4 ધામની જાત્રા કરીએ લગ્નમાં જઈએ હવે લગ્ન આવશે ને તડકામાં ચૈત્ર મહિનામાં લગ્ન આવશે અમારા ઘણી જગ્યાએ તો શરૂ થાય છે ધીમે ધીમે ભાવનાબેન તો એમ કહેતા હતા કે આ ભગવાનની કથા પૂરી થશે એટલે સીધા લગ્નમાં જોડાવાનું છે પણ મારો કહેવાનો મતલબ એવો છે તમે લગ્ન કાર્ય કરો કોઈ પણ સત્કાર્ય કરો અને 5 દિવસ મહેમાન થઈને ઘરે જ્યાં સુધી ન પોગો ને ઘરે પોગો ને તમને એમ થઈ જાય આશ ઘરે પોગી ગયા આપણા આપણા કવિઓ શું કહે કે દુનિયાનો છેડો ક્યાં છે તો કે ઘર ઘરે પહોંચીએ ને એટલે શાંત થઈ જાય મન શાંત થઈ જાય આશ એમ થઈ જાય પણ જે જીવનથી થાકી ગયેલો વ્યક્તિ છે એ જ્યારે કથામાં આવે છે ને ત્યારે એને આશ થઈ જાય છે કારણ કે કથા તમારી મારી વ્યથાને દૂર કરે છે આપણા જીવનની જે વ્યથા આપણે ઊભી કરેલી છે એને દૂર કરે છે તો આવી આ શિવ પુરાણ ભગવાન શિવજીની કથા બાપુએ આપણને કાલે બહુ સરસ મજાની કથા કહી ભગવાન શંકર અને પાર્વતીનું દાંપત્ય જીવન કવિ કાલિદાસે બહુ ઊંડાણપૂર્વક આનું વર્ણન કરેલું છે કવિ કાલિદાસ ભગવાનનું અંગત જીવન છે એમાં વધારે એની ચર્ચા થઈ શકતી નથી બાપુએ વિવેક બુદ્ધિથી એ કથાને સંક્ષિપ્તમાં કહી અને કથાને આગળ વધારી પણ જેમ કથા આવી છે એમ વળી આપણા પાછા મનોમંથન કરી આપણે શું કરીએ કે કથાની તૈયારી કરીએ આ કથા કરવી અને માખણ બનાવવું ને એ બે એક જ છે
આપણે શું કરીએ? ગાય હોય ને, ગાય તે ઝીણું 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 ખાઈ ખાઈને ભેગું કરે, ઘાસ ખાય, ખોળ ખાય. ઘણા લોકો અઠવાડિયે ખવડાવે, ખવડાવો છો ને? ખવડાવે ગાયને અઠવાડે, પ્લાસ્ટિક ખવડાવે, પાણી રેડાય ગાય ઉપર. આ વસ્તુ આપણે કથામાંથી શીખવાની છે. તો ગાય છે ને એ સવારથી લઈને સાંજ સુધી ભેગું કરે પેટમાં, વાગોળે, એનું દૂધ થાય, એનું વાછડું દૂધ પીવે અને થોડું દૂધ આપણે એને દોઈ લઈએ. કથા એ આવી જ છે. આપણે શું કરીએ? કંકોત્રી છપાવીએ, ઘરે ઘરે જગ્યાએ જગ્યાએ આપીએ. એ બધું ક્યાં ભેગું થાય? કથા મંડપમાં. એ જ દૂધ આપણે અનુકૂળ પડે એટલું લઈએ અને થોડું દૂધ આપણે એમાં છાશ નાખી અને મેળવી દઈએ. વક્તા આવું જ કરે, એમાં સેજ એવું કથાનું એક ટીપું અંદર પધરાવે અને એ દૂધમાંથી દહીં બનાવે. એ દહીં બની ગયા પછી, પણ દહીં બનવાની પ્રક્રિયા થાય ને બાપુ, ત્યારે એને વારે ઘડીએ ખોલીને જોવું ન જોઈએ. છાંટો નાખી દો અંદર, પછી કલાક રહીને જોઈને આમ ખોળો એને કે ભાઈ બની ગયું કે નહીં, પાછા કલાક રહીને આવીને જોવો બની ગયું કે નહીં, તો એ દહીં ન બને. બસ બસ આ જ પ્રક્રિયા હજી આગળ વધે છે. દહીં બની ગયું, દહીં બની ગયા પછી એમાં મંથન કરવું પડે. દહીં બની ગયું એ કદાચ દહીં ખાટું હોઈ શકે, શ્રોતા સારો થઈ ગયો પણ એ શ્રોતા કદાચ ખાટો બની શકે, પણ કથા ખાટા નથી બનાવતી. ખાટો કોણ બનાવે છે? આપણો સ્વભાવ બનાવે છે. પછી કોઈ માતા સવારમાં વહેલા ઊભા થઈ, હવે તો ઓલું ગ્રાઇન્ડર આવી ગયું છે ને, પહેલાના સમયમાં પોતાની હાથે માખણ ઉતારવાની પ્રક્રિયા કરતા હતા. શ્રીમદ ભાગવતની અંદર પણ લખેલું છે કે યશોદાજીને એમ ઈચ્છા થઈ કે મારા ભગવાનને, મારા બાળકને મારે માખણ ખવડાવવું છે, એટલે નિર્મમંથ સ્વયં દધી પોતાના બાળકને ખવડાવવા માટે એ પોતે બનાવે છે. એટલે માખણ બનાવવાની પ્રક્રિયા જ્યારે શરૂ કરે ત્યારે શ્રોતાની હાચી પરીક્ષા થાય છે. બાપુ શ્રોતાના ઘણા પ્રકારો છે, જેમ વક્તાના પ્રકારો, વક્તાના નિયમો બતાવ્યા એમ શ્રોતાના નિયમ છે. પેલો શ્રોતા, શ્રોતા એ કથામાં આવી એક ખૂણો ગોતી અને શ્રોતા બસ એને લેરખા આવે, શ્રોતા ઘરે હોવા દેતા ન હોય. પછી બીજું કીધું સોતા, શેરડી હોય ને, શેરડી, શેરડી એને સિસોડામાં નાખી અને એના સોતા નીકળી ન જાય ને ત્યાં સુધી એને નાખા નાખ, નાખા નાખ કરે, રસ કાઢી લે બધો. ઘણા એવા સોતા હોય કથામાં આવે પણ એમાં કાંઈ લઈ લેવાનું ન હોય. જય હો. હું કોઈને કહેવા નથી માંગતો બાપુ, આપણે એટલે લઈ લેવાનો મતલબ કે એને કથાની યારે કાંઈ લેવા દેવાનો હોય, એમ કથાની યારે કાંઈ લેવા દેવાનો હોય, કથામાં આવે. ત્યાર બીધું સરોતા, કથામાં તો આવે, સર હોતા એ માથાથી શરીરથી અહીંયા હોય, બાકી આજુબાજુમાં જ ફરતો હોય બધે. મારી ઓવે શું કર્યું હશે ને, બગાડી નાખ્યું હશે ને, આમ કર્યું હશે ને, તેમ કર્યું હશે ને, ઘરે જ આવ એટલી જ વાર છે. અહીંયા કથા ધૂન બાપુ શરૂ કરે, હમણાં જ જાઓ ને, હમણાં જ વારો પાડી દો. સરથી અહીંયા હોય છે પણ મનથી નથી હોતા. અને ચોથા કીધા શ્રોતા, જે સાચી રીતે નિયમ અનુસાર કથા સાંભળે છે, આવા શ્રોતા છે.
આવા બધા શ્રોતાના નિયમો બતાવ્યા છે, એ સાચી રીતે કથાને સાંભળે છે. તો આ શાસ્ત્રના નિયમ અનુસાર બધી પદ્ધતિ બનાવવામાં આવી છે. તો આ શ્રોતા હકીકતમાં સાર્થક બને છે. ક્યારે? કે માખણને વલોવાઈ જાય અને પછી એમાંથી કાઢીને ઉપરથી હારું હારું ભાગ લઈ અને એને અલગ પાત્રમાં કાઢવામાં આવે અને બાકી ખાટી છાશને દૂર કરી દેવામાં આવે. આ સાચું માખણ જ્યારે તૈયાર થાય ત્યારે ભગવાન ભોળાનાથને ઉપરથી આવવું પડતું હોય. જય હો, જય હો. ત્યારે ભગવાન આવીને એમ કહે છે કે હું તારા ભાવને કારણે આવી છું, આવ્યો છું. ક્યારે? કે હું તો તમ કારણે રે, મારા ધામને મૂકીને આવ્યો છું. ભગવાનને અહીંયા આપણે કઈ જમાડીએ છીએ? ભગવાનને હું જમાડીએ? આપણી ઘરે આવ્યા હોય તો હું જમાડીએ આપણે? હવે થાળે નથી ધરતા, એમાં નાની નાની કટોરી હોય. મહારાજે ન ધરાય, થાળ ધરવા આવે ને તો એટલી એટલી નાની 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 વાટકી હોય કે ભગવાનને તો એટલું જ હોય. ભગવાન તો વાસના જ ભીખા છે, એને ક્યાં ખાવાની જરૂર છે? તો ભગવાન આપણી પાસે આવ્યો તો આપણે એને શું આપીએ? કાંઈ ન આપીએ. કે છતાં ભગવાન આપણી પાસે આવે છે કેમ? આપણા ભાવને વશ થઈને આવે છે. તો આવા ભાવને વશ થઈ અને આ 9 દિવસ સુધી અહીંયા શિવ પારાયણ શરૂ છે. તમે બધા જ નિયમ લેજો, કે કાંઈ નિયમ ન લઈ શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ કોઈને નડતા નહીં. આવો નિયમ લેજો. થાળી ઓછી, અમે સમજી જઈએ કે તાળી ઓછી પડે એટલે આ વાત ઓછી ગમી છે. તાળી પડે એટલે અમે સમજી જઈએ કે આ વાત પાકી ચોંટી ગઈ છે એમ. બરોબર છે. દૂધ દોણામાં ગયું, દોણામાં જ ગયું છે, કાંઈ આગું પાછું નથી ગયું. એટલે કોઈને નડવાનો મતલબ એવો થાય છે, કોઈને હેરાન નહીં કરવાનો. બાપુ વેદ વ્યાસજી જ્યારે 18 પુરાણ લખી નાખ્યા પછી એને એક શ્લોક લખ્યો 18 પુરાણના સારમાં. અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ્. 18 પુરાણ લખી નાખ્યા, 4 વેદના વિભાજન કરી નાખ્યા, વેદો ઉપનિષદો બધું જ લખી નાખ્યું, પછી એણે એક શ્લોક લખ્યો જે સમજવા જેવો છે. અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ્ પરોપકારાય પુણ્યસ્ય પાપાય પરપીડનમ. આનો અર્થ એવો છે કે મેં 18 પુરાણો લખી નાખ્યા, એના સારમાં હું એક જ વાત તમને કહેવા માગું છું, અને એ વાત એવી છે, પરોપકાર કરો એ પુણ્ય છે. પરોપકારાય પુણ્યસ્ય, આ પુણ્ય છે, અને પાપાય પરપીડનમ, બીજાને તમે જે દુઃખ આપો છો એનાથી બહુ કોઈ મોટું પાપ નથી. વેદ વ્યાસજીના શ્લોકો છે. એવી આ મોટી સંહિતા અહીંયા આપણી સામે બિરાજમાન છે. આ સંહિતાને કોઈ ભાગશાળી પોતાના ઘરે લઈ જશે, પોતાના ઘરે પધરાવશે અને પછી એની આરતી ઉતારશે અને એ પોતાના ઘરને કૃતાર્થ કરશે એવી ભાવના સાથે. આ ભાવના અમારે ભાવના બહુ ભેગા થયા છે ને, એટલે ઘડીએ ભાવના શબ્દો ભેગા થાય છે. 5 ભાવના છે. તો આવી ભાવના સાથે 5555 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, આમાં જે કોઈ લોકોને આગળ વધવાની ઈચ્છા હોય તો તમારું નામ અહીંયા નોંધાવો અથવા તો બોલો. કારણ કે આજે થોડીક જ વારમાં આપણે આ ચડાવો આપી દેવાનો છે અને આજે આ કથા અહીંયા વિરામ લેવા જઈ રહી છે. કાલે તમને કોઈ એમ નહીં કે અહીંયા આવો ગ્રાઉન્ડમાં, આજે જ અત્યારે જ હમણાં જ
આ લાભ આપણે લઈ લેવાનો છે. તો 5555 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, આમાં જે કોઈ લોકોને બોલવાની ઈચ્છા હોય તો સત્વરે પોતાનું નામ બોલો, તમારે મેસેજ કરવો હોય તો મેસેજ કરી દો, ફોન કરવો હોય તો ફોન કરી દો, કેમ કે આમાં તમારે ઈવડાઈને પૂછ્યા વગર તમારે કાંઈ ન કરે ને, પાછું તમારે જોવું પડે ને, ઈવડાઈને પૂછી લ્યો. ત્યાં સુધીમાં આપણે એક સન્માન લઈ લઈએ. સન્માન લઈ અને આ ચડાવો આપણે આગળ વધારીએ. આપણા દક્ષાબેન, જેઓ અસ્મિતાબેનનું સન્માન કરવા ઈચ્છે છે, તો હું એને વિનંતી કરીશ કે જેઓ અહીંયા પધારશે. દક્ષાબેન, અસ્મિતાબેનનું સન્માન કરવા ઈચ્છે છે. બોલો સોમનાથ મહાદેવની જય. હવે અસ્મિતાબેન, દક્ષાબેનને મામેરાની સાડી અર્પણ કરવા ઈચ્છે છે. નવદુર્ગા માત કી જય. આ દક્ષાબેન કેટલા ભાગશાળી છે તમને કહું, વેવાણ બનીને તો આવ્યા જ છે, હજી પોથી એના હાથમાં છે. ત્યારબાદ અસ્મિતાબેન, ચંદ્રિકાબેનનું સન્માન કરવા ઈચ્છે છે. હા, અસ્મિતાબેન, ચંદ્રિકાબેનનું સન્માન કરવા ઈચ્છે છે. નવદુર્ગા માત કી જય. ત્યારબાદ અસ્મિતાબેન, ભાવનાબેન શિયાળનું સન્માન કરવા ઈચ્છે છે. મહાદેવ કી જય. ત્યારબાદ અસ્મિતાબેન, આપણા કમલેશગીરી બાપુના ધર્મપત્ની માતાનું સન્માન કરવા ઈચ્છે છે. ટીમ્બી હનુમાનજી મહારાજ કી. તાળી પાડીએ ને આપણે, તાળી, સમજી ગયા? વાહ વાહ વાહ, કેટલા બહુ હોશિયાર થઈ ગયા હો 9 દિવસમાં. એકવાર જોરદાર તાળીઓ મારે દક્ષાબેન હાટું પાડી લ્યો, કારણ કે તાળી પાડીએ ને, તાળી આપણે તાળી પાડીએ ને એટલે બે વસ્તુ થાય, ભાગ્યની રેખા હોય ને બદલાય, ભાગ્યની રેખા બદલાય. તાળી પાડીએ ને તો ભાગ્યની રેખા ઊંચી જાય, અને તાળી ન પાડીએ તો એ તમારે સમજી લેવાનું. એટલે એકવાર જોરદાર તાળીઓ પાડી દો, એકવાર કમલેશગીરી બાપુને જોરદાર તાળીઓથી વધાવી લો, કેમ કે 9 દિવસ સુધી આપણને ભગવાન શિવની કથા અને આપણે આ સંગીત મિત્રોને પણ 9 દિવસ સુધી પોતાના સૂરની સાથે, તબલાની સાથે, આપણે ઓલા નાનકડા એવા ભાઈ આપણા, શું નામ છે, વાઘેલા ભાઈ, ગટ્ટી તો ન કહેવાય મારે, સુમિતભાઈ, સુમિત, સુમિત, સારું જેમાં મિત છે તે સુમિત, અને આપણે ભાઈ જીગા બાપુ, કમલેશગીરી બાપુના સુપુત્ર, એને પણ જોરદાર તાળીઓના નાથી વધાવી લો, અને આપણે ભાઈ બેન્જો માસ્ટર એને પણ, ધીરુભાઈને પણ જોરદાર તાળીઓના નાથી વધાવી લો, આપણું દેવર્ષ સાવંડ એને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. ત્યારબાદ આપણું અમને જે પુરીને રાખે છે એવા જગદંબિકા, જગદંબા સ્ટુડિયો, જે આપણું આ ટેલિકાસ્ટ લાઈવ કરે છે, એમને પણ જોરદાર તાળીઓના નાથી વધાવી લો. અને અહીંયા તન, મન અને ધનથી જે કોઈ લોકોએ સેવા કરી હોય એને પણ જોરદાર તાળીઓના નાથી વધાવી લો.
હવે એકવાર તમારી હાટું તાળી પાડી લ્યો. તમે નો આવ્યો તમે શું કરત? બહુ સાચું. તમે નો આવ્યો તમે કોને કથા સાંભળાવત? હા જો જેઠા દાદા ઠપકો આપે છે, પાર્વતી માં તેડવા કેદી આવી એમ? આણું વાળવા આવવું પડશે ને. હું તો એમ તો દક્ષાબેન ના પક્ષમાં રહીશ, કેમ કે ઉદાર છે, ઉદાર છે. હા બહુ મજાક, બહુ ભાવ. ભગવાનનું ભજન આપણે 9 દિવસ સુધી કર્યું, કાલથી તો અમને નહીં ગમે, તમને નહીં ગમે કે હવે હાલો આપણે કથામાં જઈએ. પણ કથા મંડળમાં આવ્યા તો હવે આંટા મારતા હશે બધા. મને તો દાદા એમ થાય કે હમણાં નેવરો સોજી 2-3 દિવસ વધારી દઉં એવું લાગે. અને આને કઈ કામ નથી કોઈ, બોલો. 9 વાળા 11 કરી નાખી, બીજું હું 2-3 દિવસ કેમ કરવું છે? વધારી દેવા છે. હમણાં 1 દિવસ છે ને, થોડીક ક્ષમા કરજો. વચ્ચે દાદાને અમારા મહેશભાઈ જવાબ આપ્યો ને, એમ એક જગ્યાએ કથા હાલતી હતી ને, મેં ભગવતી માતાજીનું ચરિત્ર હાલતું હતું, એમાં મેં થોડાક બહેનોના વખાણ કર્યા બહુ. મેં કીધું માતાઓ ન હોય ને તો આ કાંઈ કોઈ કાર્ય થઈ જ ન શકે, એવા મેં ઘણા વખાણ કર્યા. એક ભાઈ અંદરથી ઊભા થઈને મને કે ભાખરી ખાઈ એવા રહેવા દેજો. હોય કે એ કે ભાખરી તમે વખાણ કરો, એ કે અમે અહીંયા, એ કે ઘરેથી બળદરા મૂકીને મેં અહીંયા આવ્યા છીએ કે ભાઈ સાહેબ તમને સાંભળવા ના, એક કથા સાંભળવા આવ્યા છે. આ તમે એવી જગતી ઊભી કરી ને એ કે તમે બહુ વખાણ કરો ને તો અમને ભાખરી નહીં બનાવીને દે કે. અને અમારા મહેશભાઈનું જીવન તો એવું છે ને, એવું નિખાલ જીવન છે, બહુ આનંદિત માણસ છે. એ કે બાપુ તમે તારે પૂરું કરી દો. મને કે તેને આજ પૂરું કરી દો કે પોમદી કરું આજે? એ ભાઈ હવે બોલી ગયા છે, હવે એમાં બીજો કાંઈ ફેરફાર નહીં થાય. મહેશભાઈ કીધું છે ને બહુ સાચી વાત છે, આ તો આપણે બધી આનંદની વાત છે. આપણો જે સમય નિર્ધારિત થયો હોય ને એ બહુ મહત્વની વસ્તુ હોય છે. 2-3 દિવસ ભગવાનને ગમે છે, બાકી બુદ્ધિવાળા તો દુનિયામાં કેટલાય પીડા છે. તો 5555 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળાના એકવાર આ પોથી જે છે, આ પોથીનું બહુ મહત્વ છે. તમને પોથીનું મહત્વ સમજાવું એટલે તમને ખબર પડે કે આ પોથીનું મહત્વ શું છે. કે પહેલા દિવસથી લઈ અને અત્યાર સુધી આજે સાંજ લગભગ 4-5 વાગ્યા સુધી અહીંયા ભગવાનની પૂજા અર્ચના થાય, ભગવાન શિવની કથા ગવાય, બાપુ આપણને એમ બોલે કે બોલો ઓમ નમઃ શિવાય, ને આપણે બોલીએ ઓમ નમઃ શિવાય, કેટલી વખત થયું તમને ખબર છે? જેટલા વ્યક્તિ આપણે એક વખત લગભગ 200-300 બેઠા હોય, 500 બેઠા હોય, આ બધાએ એક વખત ભગવાનનું નામ લઈએ ત્યારે 5 માળા એક વખત બોલવાથી થાય છે. તો આ 9 દિવસ સુધી કેટલી બોલાણી હશે? શિવપુરાણના શ્લોકો જે છે એનું ઉચ્ચારણ થયું હશે. આ બધોનું એક શ્રેય ફળ જેને કહેવાય, પુણ્યનું ફળ એ ભાગ્યશાળીના ઘરે જાય છે. એટલા માટે અમે ચડાવો કરીએ છીએ. અને નાના નાના વ્યક્તિને બાપુ આનો લાભ મળે, જય હો. બાકી આયોજન કરવા વાળા તો પોતાનું આયોજન કરે જ છે. આવું આયોજન એટલા માટે થાય છે કે નાના નાના વ્યક્તિ, નાના નાનો વ્યક્તિથી લઈને મોટા મોટા વ્યક્તિ સુધી આ લાભ લઈ શકે, એટલા માટે
5555 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળાના એકવાર, 6000 રૂપિયા કાનુબેન, 6000 રૂપિયા કાનુબેન, 7000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, જય હો જય હો, 8000 રૂપિયા જસુબેન બારૈયા, જય હો જય હો મારા ભાઈ, 8000 રૂપિયા, 9000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, 10000 રૂપિયા ખોડિયારમાં ભરોસે, જય હો જય હો, 11000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, 12000 રૂપિયા ખોડિયારમાં ભરોસે, 13000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, 14000 રૂપિયા ખોડિયારમાં ભરોસે, જય હો જાજુ આપે માં જગદંબા, 15000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, 16000 રૂપિયા ખોડિયારમાં ભરોસે, 17000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, જય હો જય, 18000 રૂપિયા ખોડિયારમાં ભરોસે, તાળીઓ તો પાડો, આપણે ક્યાં પૈસા દેવાના છે, 18000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, 19000 રૂપિયા ખોડિયારમાં ભરોસે, તાળીઓ તો શરૂ રાખો, 20000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, જય હો જય, 20000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, 20000 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા, આને એકવાર તાળીઓના નાથી તો આપણે વધાવ્યા, બીજી વખત પાછા વધાવ, બીજો લાભ લઈ જશે આ, અને બધા આશીર્વાદ આપો કે આ વીના હાઈટ થઈને પાછા એને મળે, કેમ કે આ સત્કાર્યમાં વાપરે છે, સત્કાર્યમાં જ્યારે પૈસા, હા બાપ, દાદા વીસના હાઈટ નહીં પણ મારા અનુભવ પ્રમાણે હું વાત કરું કે શિવ કાર્યમાં જો 1 રૂપિયો વાપરો ને 1 ના 1000 નો આપે ને તો મારો મહાદેવ નો કહેવાય, એની કૃપા છે, એ ભગવાન વરસાવે, ભગવાન આવા કાર્યોમાં જે માણસ પૈસા વાપરે છે એને ભગવાન અનંત ગણું કરીને આપે છે, 20000 રૂપિયા દિલીપભાઈ મહેનતુ વ્યક્તિ છે, એણે મને કીધું કે દાદા 11 વાગે 12 વાગ્યા સુધી આપણે તટસ્થ રહેવાનું, એમ એ કટલાયના એન્જિન પાડી દે ભાઈ, તમે જોવો છો, બે ભાઈ એવા છે, પછી એક નહીં, હા આ બે, મને તો એવું લાગે આ બે કાશીના કાબા અમને ક્યાંની ભટકાણા, એમાં પાછી અમારે આ ગુગાભાઈની છોકરી છે ને, નામ તો સારું છે ડોક્ટર સાહેબ, હું નામ રીતુબેન, બસ મારા પપ્પા એ પપ્પા એ કે બોલો આ બીજાને હું નહીં હોય, ખરેખર દીકરીનો ભાવ એવો હોય છે, અને તમને વાત કરી દઉં કે નાની છોકરીએ, દક્ષાની નાની છોકરીએ કીધું મારે શંકર બનવું છે એમ, એને શંકર બનવાની હામ હતી, એણે કોઈ પણ ભાવે ચડાવો એને લીધો દાદા, જોરદાર તાળીઓથી બધા હોય ને, આમ હતી હૃદયની, અને હું તો એમ કહું કે પરમાત્માના જે કોઈ સત્કાર્યમાં જો કાલે પ્રભુદાસ બાબુ કાલ બોલતા હતા ને, પણ મને થોડુંક દુઃખ લાગ્યું, જોકે વક્તા કોઈ આપણે આવ્યો મહેમાન, પણ પરાણે તાળીઓ પાડી એનો મિનિંગ જ કાંઈ નથી, તાળી પાડો ને કે બાપના આમ તો ગમે પાડે, પણ જ્યારે માણસના હૃદયમાં એવો ભાવ ઉત્પન્ન થઈ જાય ને, જ્યારે એને એ ભાવ વિભોર થાય, એ બહુ મસ્ત વસ્તુ, બહુ મહત્વની છે. બીજા નંબરમાં ભગવાનને એવી પ્રાર્થના કરીએ, જોકે 10મો ભાગ બધાએ વાપરવો જ જોઈએ, અને આવો અવસર જો આંગણે આવ્યો હોય એને ન વાપરીએ તો આપણે થોડુંક, અને આ તો દીધું હોય તો દેવાય બાપા એવું છે, એણે ભાવથી વાપર્યા જ છે બંને ભાઈઓ, જોકે એવા વ્યક્તિ છે ગમે ત્યારે ધર્મ કાર્ય થતું હોય
આ છોકરીઓ ગમે ત્યારે ગમે ને બોલી નાખે દાદા, એટલે 20,000 રૂપિયા બોલવા એટલે કઈ હેલી વાત નથી કઈ. પણ એવો જે બે રત્ના બે પૈડા જો હરખા હોય તો જ ધર્મ કરી શકે, ધર્માદો કરી શકે, ગમે કાર્ય કરી શકે. બહુ સમજવા જેવી આનંદની વાત છે, કાયમ માટે આપણે એને કરીએ કે આવી રીતે જ કાયમ સાથ અને સહકાર આપતા રહેજો અને ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. બોલો ભાઈ, હવે 20,000 રૂપિયા. હવે બાપુએ તો 20,000 નું કીધું, પણ 200 રૂપિયા ફાળો લખાવો હોય ને તો ઘરવાળાને પૂછવું પડે 5 વાર. આ બહુ સત્ય છે. પણ આજે 20,000 રૂપિયા દિલીપભાઈ ગેરેજ વાળા 20,000 રૂપિયા એકવાર ના બેન એને તૈયારી ની ખબર પડે. અત્યારે આપણે પોથીની 3 વાર કરવાની છે, કારણ કે 20-10 મિનિટ નો ઇન્ટરવેલ આપણે એટલા માટે પાડ્યો છે, કારણ કે જેના ઘરે પોથી જવાની હોય ને ખ્યાલ કેમ આવે કે ભાઈ અમારે ત્યાં આવવાની છે, કોઈ મહેમાન ને બોલાવાય 2-5-10-20 કિલોમીટર થી, આની પાછળની પ્રક્રિયા ઘણી હોય, પાછી ઘણી હોય, પાછી પૂજન ની સામગ્રી બધી તૈયાર કરવી હોય, કઈ એની વ્યવસ્થા બધી ઘરે કરવી હોય, ડીજે બોલાવવું હોય, ડીજે બોલાવો 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 બગડાટી. એકવીસ હજાર રૂપિયા જસુબેન બારૈયા આમાં તો પછી કઈક વચ્ચેથી બીજા લઈ જાય, વાસો આવું બને. આ તો બાપુ એવું છે ને કે ભાગીમાં હોય લઈ જાય, કદાચ કેતો હોય કોઈ કે ભાઈ હું જ લઈ જાઉં. પરમાત્માની જે ઈચ્છા હોય એની કૃપા હોય ને ન્યાજ જાય, ન્યાજ આવે, આ એની દયા છે. કે 21,000 રૂપિયા જસુબેન બારૈયા દિલીપભાઈ ગેરેજ વાળા 21,500 રૂપિયા દિલીપભાઈ ગેરેજ વાળા બરોબર છે ને, તો વાંધો નહીં. 21,500 રૂપિયા દિલીપભાઈ ગેરેજ વાળા એકવાર એને થોડુંક બોલવા જઈએ ને દાદા, આખું 21,500 રૂપિયા દિલીપભાઈ ગેરેજ વાળા 2 વાર બાર વાગી ગયા છે, એટલે ભૂખ લાગી છે. હવે આજે બધાને 11 હોય એટલે વધારે હનુમાન દાદા આવ્યા હોય, કેમ કે આડા દિવસે ભૂખ ન લાગે ને 11 વધારે લાગે. એટલે 21,500 રૂપિયા દિલીપભાઈ ગેરેજ વાળા
બોલવું હોય તો જલ્દી બોલી શકો છો, કારણ કે હવે આ ચડાવો આપણે અહીંયા અત્યારે જ આપી દેવાનો રહેશે. 21,500 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા. આમાં એવું નથી કોઈ એક વ્યક્તિ બોલે, બે વ્યક્તિ મળીને બોલી શકે છે, કોઈ પણ બહેનો બોલી શકે છે. આમાં તમને એવું થતું હોય કે ભાઈ આ તો બધા એના આયોજન કરવાવાળા, પણ એવું નથી. આ આયોજન તો એ તનતોડ મહેનત કરીને કરે છે, અને આ જે ચડાવો બોલે છે એ પોતાના ખીચાના ખર્ચાનો બોલે છે, પોતાના પૈસાનો બોલે છે. 21,500 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા એકવાર બે વાર 21,500 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળા બે વાર બોલો ભાઈ. બોલવું છે ને કરો, હમણાં 3 વાર કરી દઈએ છીએ, અને અમારે તો કરી જ દેવાની ઈચ્છા છે 3 વાર. ચાલો ભાઈ બોલવું છે કોઈને, નકર 3 વાર કરી દઈએ, કારણ કે એક જ્યોતિર્લિંગની કથા કરવી છે. હાલો હવે એમાં કઈ બોલાય એવું નથી વધારે. 21,500 રૂપિયા બે વાર દિલીપભાઈ ગેરેજવાળા, કોઈની ઈચ્છા છે 21,500 રૂપિયા દિલીપભાઈ ગેરેજવાળાના 3 વાર બોલો. સોમનાથ મહાદેવ કી જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જોરદાર તાળીઓના નાદથી આપણે દિલીપભાઈ એમના ધર્મપત્ની એની સુપુત્રીને વધાવી લઈએ. અને આમ તો બધા કહેતા છે ને જસીબેન ને ધન્યવાદ દેવાનો, કે જ્યારે અમે બાવાય જોડી ન લઈએ એને ઉપાડી દીધી. ખરેખર આ બહુ અઘરી વસ્તુ છે ભલામણા, છતી તોરલ ની મને વાત એ બહુ યાદ આવે. મારે કથાએ કરવી છે ને બધું અંદર થી ઉભરો, અંદર થી આવે છે, અંદર થી ઉભરા એવા આવે છે કે હવે કઈક હજી બોલ્યા કરું, હજી બોલ્યા કરું. છતી તોરલ ની બહુ સુંદર મજાની સાખી છે. છતી તોરલ કહે મરું પણ માંગું નહીં, અપને તનકે કાજ પરમાર્થના કારણે મને માંગતા ન આવેલા જ. હે કે સત્કાર્યના માટે વિચાર કરજો કે આ બેનું છે ને, કોકે કીધું હોય ને તો આ જેટલી બધી તમતોડ મહેનતથી ને પોતે જોડે લઈને નીકળી જાય, અને સંત શ્રી બજરંગદાસ બાપાની કૃપાથી જોડી ભરાઈ જાય. હે બહુ મને મજાની વાત આવે ને, વાત યાદ આવે એટલે એક મિનિટ માટે સંત બજરંગદાસ બાપાને યાદ કરી લઈએ. હલો બાપો જો આપણી ભેરે ન હોય ને આ બધા મહાપુરુષો, આપણે તો નિમિત્ત છીએ. ના ના એક બે કરી કરી રમવું છે. જોલી મેરી ભર દે, જય હો જય હો જય હો બગદાણા વાળા, ઓ બગદાણા વાળા બેડા પાર કર દે, જય હો મારા બાપ જય હો. જેને જેને ભગવાને હાથ આપ્યા છે એ બધા ઊંચા કરીને તાળીઓ પાડો.
कर दे, मेरा काम कर दे, इन सब का काम कर दे, ओ भगवान वाले। अरे जोली ओ कैलाश वाले, लौट कर मैं न जाऊंगा खाली। Oh,
अस्तु।